નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે લેખક શ્રી ગૌરીશંકર જોશી ઉર્ફે ધૂમકેતુ રચિત સરસ મજાની એક વાત રજપૂતાણી જોઈશું. ચોમાસામાં જ્યારે બે કોઠામાં ચાલી જતી હોય ત્યારે રૂપેણ નદી બહુ ભયંકર બની જાય છે. જે ઝપાટામાં આવે તે ઘૂંઘળી ખાતા ધરામાં પડીને ઘડી બે ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એક વખત ચોમાસું હતું, રૂપેણ બે કોઠામાં આવી હતી. ખેતર છલક્યા હતા, નદી નાળા તૂટ્યા હતા અને બારે મેઘ ખાંગા થઈને આજને આજ આકાશ પૃથ્વી એક કરવાનું જોશ બતાવી રહ્યા હતા. તે વખતે એક ગરાસિયો પોતાની ઘોડી પર સવાર થઈને ત્યાંથી નીકળ્યો. પોતાની ઘોડી તેણે રૂપેણમાં નાખી. ઘોડી બહુ પાણીદાર ને જાતવંત હતી, પણ પાણીનો વેગ ઘણો જ હતો અને થોડી વારમાં સવાર તથા ઘોડી પાણીમાં ગોથા લેતા ઘૂમરી ખાતા ધરામાં જઈને પડ્યા. ગરાસિયાની બધી મહેનત નકામી ગઈ અને થોડીવારમાં જ સાહસ અને શૌર્ય અચેતન થઈ ગયા. રૂપેણમાં થઈને જતો એ માર્ગ આડે દિવસે બહુ રળિયામણો અને સુંદર વનરાજીથી ભરપૂર છે, તેમજ ગાઢ વિસામાં લે એવી એક વડલાની ઘટા પણ ત્યાં જામી ગઈ છે. એ સુંદર વડલા નીચે કંઈક મુસાફરોએ આરામ લીધો હશે અને કંઈક થાકેલા પશુ આનંદ પામ્યા હશે. રૂપેણ નદી આવો સુંદર વડલો, રૂપાળી ચોખ્ખી જમીન, નાનું પણ સારું ને રળિયામણું, ભયંકર ન લાગે તેવું વન, એ બધાને લીધે પોચામાં પોચો વાણીઓ પણ ત્યાં આરામ કરવા લલચાય એવી એ જગ્યા બની રહી છે. પણ આ ગરાસિયાના મૃત્યુ પછી એ સુંદર માર્ગ ઉજ્જળ પડતો ગયો. ઘણી મુશ્કેલીઓ વેઠીને પણ લોકો લાંબો લાંબો માર્ગ લેવા લાગ્યા. ચારે તરફના ગામડામાં વાત ચાલતી હતી કે એ માર્ગે થઈને કોઈ મુસાફર સહી સલામત જઈ શકતો નથી, એટલે રળિયામણો માર્ગ છોડીને લોકો વેરાન માર્ગે જવા લાગ્યા અને છોડી દીધેલો માર્ગ ધીમે ધીમે ભયંકર બનવા લાગ્યો. એક વખત ફરી બપોરે ધૂમ તડકામાં એક ચારણ પાસેના ગામડામાં થઈને આ રસ્તે આવવા નીકળ્યો. ગામમાં સોસરવો નીકળ્યો અને માર્ગ પૂછવા લાગ્યો ત્યારે કેટલાકે વગર માગી સલાહ આપી, ભાઈ એ રસ્તે જવા જેવું નથી, એ રસ્તે જનારનું માથું ધડ ઉપર રહેતું નથી. કેમ, એવું શું છે? 5 વર્ષ પહેલાંની વાત છે, એક ગરાસિયો અવગતે ગયો છે, ત્યારથી એ રસ્તો ઉજ્જડ બન્યો છે. ગરાસિયો ચોમાસામાં નદી ઉતરતા તણાયો ને આશા ભર્યો ગયો. એને જાવું હતું નદી ઉતરીને સામે પાર પોતાના સાસરાના ગામમાં ઠકરાણાને તેડવા, પણ અધવચાળે રહી ગયો. ત્યાર પછી એ માર્ગે જનાર કોઈ બચ્યું નથી. જોઈ લેશું કહીને ચારણે તો ગોળી મારી મૂકી. ગામડાના લોકો મૃત્યુના મુખમાં દોડતા મૂર્ખ ઉપર હસીને છૂટા પડી ગયા. ચારણે એ પંથ લીધો. બપોર જરાક નમતા હતા. પશુ પંખી તડકાથી ત્રાસીને ઘડીવાર આરામ લેવા છાયા તરફ વળી ગયા હતા. આખી સીમા એક જાતની નિશબ્દતા વ્યાપી ગઈ હતી. તે વખતે પેલો ચારણ રૂપાનો રસ વહેતો હોય તેવો રૂપેણનો ધોળો સુંદર પટ નિહાળીને લાખ લાખ ઉર્મીઓથી ઘેલો ઘેલો થઈ ગયો. એને આ તરફ વડલો ઝૂકી રહ્યો છે, બીજી તરફ ખાખરાના વન ઊભા છે. ગાટી છાયામાં પારેવા, તેતર ને મોરલા કેવી કેવી ગોઠડી માંડી રહ્યા છે. ચારણ તો આ સ્થળને આવી રચના જોઈને ભલે રૂપેણ બોલતો આગળ વધવા લાગ્યો. વડલાની છેક પાસે પહોંચ્યો ત્યારે ત્યાં એણે જે રચના જોઈ એ જોઈને તો આડો આંક વળી ગયો. વડલાની નીચે કોઈ 25-50 દેવાંશી રજપૂતોની સભા ભરાઈ હતી. રૂડી જાજમ ઉપર બરાબર એક હાથ દળની ગાદીઓ પથરાઈ ગઈ હતી. ધોળા બાસ્તા જેવા ઓછાટ પથરાયા હતા અને વચોવચ રેશમી ગાલીચા ઉપર એક જુવાન રજપૂત બેસીને ડાયરામાં વાત કરી રહ્યો હતો. વડલાની પાસે કચ્છી ને કાઠિયાવાડી જાતવંત ઘોડા ઊભા રહી ગયા હતા. ડાયરામાં રૂપેરી હુક્કો ફરી રહ્યો હતો. એક તરફ કસુંબો ઘૂંટાઈ રહ્યો હતો, બીજી તરફ મીઠાઈના થાળ ભર્યા હતા. બાર ગામનો ગરાસિયો ઘડીભર મુસાફરીમાં આરામ લેવા ઉતર્યો હોય તેવો સમૃદ્ધિ ભરેલો, પણ ઝૂંઝવટ ને શૌર્યની રેખાએ રેખા સાચવતો આ દેખાવ જોઈને ચારણ પણ ઘોડી ઉપરથી ઉતરી પડ્યો ને ડાયરા તરફ ચાલ્યો. એને આવતો નિહાળીને જુવાન રજપૂત જરા મલક્યો. તેણે ડાયરા તરફ અર્થવાહી દ્રષ્ટિએ જોયું ને ચારણને આવકાર દેનારા 25-50 સાત એક સાથે થઈ રહ્યા. આવો આવો બાપ, આવો ટાણા સરસો, ક્યાંથી આવ્યા છો? ચારણ બેઠો, પણ આખી સભામાં કોઈના મોં પર માનુષી તેજ લાગ્યું નહીં. તે જવાબ દેતા ખંચાયો, પણ વડલાની નીચે હણહણાટ કરતા જાતવંત ઘોડા જોઈને ઠંડે પેટે સામે બેઠો. ડાયરામાં ફરતો રૂપેરી હુક્કો આવ્યો, તેની બે ચાર ફૂંક લીધી, ખાસી આડી હથેરી ભરીને કસુંબો પણ લીધો.
સ્વપ્ન સૃષ્ટિમાં ચડ્યો હોય તેમ ચારણ જાત જાતની વાત કરવા લાગ્યો. દેવી પુત્ર છો કે? પેલા જુવાન રજપૂતે અચાનક વચ્ચે પૂછ્યું. એક સવાલનો જવાબ દેજો. ચારણ તેની સામે જોઈ રહ્યો. એવું છે કે ઈશ્વરે આટલા આટલા દી ને આટલી આટલી ઋતુ ગળી છે, પણ એક રથની મીઠાશ બીજી રથમાં નહીં મળે નહીં, પણ બધી રથમાં સારામાં સારી ને મીઠામાં મીઠી રથ ગઈ. ચારણ જાણે વાત કરી ગયો હોય તેમ ગોઠણભેર થઈ ગયો. દરબાર, રતુ બધી સારી, પણ દીનાનાથે જોબનવંતા નરનારી માટે શિયાળો ઘડીને હાથ ધોઈ નાખ્યા છે. શિયાળો? બાપ, કોઈ શિયાળો થયો છે? એને રૂડા ભાત ભાતના પકવાન ખવાય, મીઠા તાપે દેહ તપી તપીને રસ રસ થઈ જાય, અને પોંખને ઓળા ને જાદરિયાને મીઠા ગોરસને ગોરીનાર ને બાપ, શિયાળો એ શિયાળો, શિયાળો કોઈ થવો છે? શંકર પાર્વતીનો જોગ છોડાવવા દીનાનાથી શિયાળો ગળે છે. રજપૂત ચમકતી આંખે ચારણ તરફ જોઈ રહ્યો. પણ માણસ માત્રને જીવન દેનાર વર્ષા ઋતુ કંઈ થાય? તેણે ફરી ચારણને પૂછ્યું. ચારણે માથું ધુણાવ્યું. ના બાપ ના, જ્યાં ત્યાં ડોળા પાણી હાલે ને કાદવ થાય ને વીજળી ચમકે, ઢોર ખેંચાય, માણસ તણાય. રજપૂત વધારે ટટ્ટાર થયો. તેની ચમકતી આંખમાં ઊંડી વેદના ને નિરાશા દેખાવા લાગ્યા. ચારણ જોયું ને જોયું કરીને આગળ વધ્યો. એવી ચોમાસાની રથ તો બાપ કણબી માટે હોય, એમાં કોઈ પીવું ને કામ નહીં. મલકાતી મોંએ રસની વાતો મળે? બાપ, રથમાં રથ શિયાળો ને પછી લ્યો તો આવે ઉનાળો, ને ચોમાસું તો કોઈ રથ કહેવાય? એ તો કરત કરત. ભારે કરી ચારણ, બહુ કરી, દેવી પુત્ર ખરો, કહીને રજપૂત બેઠો થયો. તે ઉઠીને ચારણની પાસે આવ્યો ને તેનો હાથ ઝાલીને તેને ઊભો કર્યો. દેવી પુત્ર, હું ગરાસ્યો છું, રજપૂત બોલવા લાગ્યો. ચારણે વિહવળતાથી આસપાસ જોયું. તેઓ ડાયરો ગેપ થયેલો લાગ્યો. ઘોડાનો હણહણાટ એકદમ બંધ પડતો લાગ્યો. માત્ર પોતે ને ગરાસ્યો બે જ જણ વડ નીચે ઊભા હતા. અને ભડકતો નહીં હો? ચારણ હસ્યો. હું ભડકું? બોલ બોલ રજપૂત, તારે કહેવું હોય એ કહી દે. જુવાન રજપૂતના મો ઉપર આશાના કિરણ ફૂટવા લાગ્યા. તેણે વધારે પ્રેમથી ચારણનો હાથ દાબ્યો. 5 વર્ષ ઉપર ભર ચોમાસે રજપૂતાણીને મળવા હું નીકળ્યો. રૂપેણ બે કાંઠામાં આવી હતી અને પેલો ધૂનો. તેણે વેદનાથી હાથ ઊંચો કરીને ધૂના તરફ અત્યંત દુઃખભરી દ્રષ્ટિ કરી. ધૂનામાં હું ડૂબ્યો અને રજપૂતાણીને મળવાની આશા અંતરમાં રહી ગઈ. નિરાશાના ડુંગળા દાબવા યત્ન કરતો હોય તેમ રજપૂત ઘડીભર શાંત થઈ ગયો. અને દેવી પુત્ર, બે માણસના વજોગ જેવી વસમી વાત કઈ છે? હા બાપ હા, તું તારે તારી વાત પૂરી કરી જા. 7-7 જન્મારાના ચક્કર મારા ઉપર તોડાઈ રહ્યા છે. તું મારું એક કામ કરે તો આ અવગત્યો દેહ ગતે જાય. તને ખબર છે કે દેહ વિનાની એકલી વાસના આગના ભડાકાની પેઠે ન બળી શકે એવા આત્માને પણ ભરખી જાય છે. હા, અત્યારે તું રૂપેણ ઉતરીને આથમણી કોરે હાલ્યો જા. 5 ગાઉ ઉપર દ્વાતાસર ગામ છે, ત્યાં નરી કંકુમાંથી ગળી હોય એવી મારી રજપૂતાણી રહે છે. જો રજપૂતાણી મને એક વખત આવીને અહીં દર્શન દઈ જાય તો મારો જીવ હેઠે બેસે. તારા વિના આ કામ બીજું કોણ કરશે? આજીજી ભર્યો રજપૂતનો દુઃખી સ્વર બંધ થયો કે તરત જ ચારણે જવાબ વાળ્યો. રજપૂત, મારો કોલ છે કે જો સાચો દેવી પુત્ર હોવ તો રજપૂતાણીને એક વખત અહીં લાવો. પણ તું જો અણિશુદ્ધ ગરાસ્યો હો તો વેણ દે કે આ રાજમાર્ગ જેવા મુસાફરીના માર્ગ ઉપર પછી કોઈ દી ઊભા ન રહેવું. કોલ છે, જા, કોલ છે કે પછી આ માર્ગ છોડી દેવો. અને ચારણ, હું ચોમાસામાં મર્યો છું એટલે મને ચોમાસું ખારું લાગે છે. મુસાફરને કઈ રાત સારી એમ જ હું પૂછું છું. હેબતથી કે બેથી માણસ બીજે ત્રીજે દિવસે મરી જાય છે. મુસાફરો આ રીતે મરે છે એમાં મારો વાંક નથી ચારણ. બહુ સારું બાપ, ત્યારે આજથી 8મે દિવસે રજપૂતાણી અહીં આવશે. ચારણે ડોકું ધૂણાવીને ઘોડાની રહીને પકડવા પાછળ નજર કરી. તેણે ફરીવાર જોયું ત્યારે માત્ર વડલાના પાન ખખડતા હતા. તીવ્ર વેદના ભોગવતો તે એકલો જ ઊભો રહીને પાન ખખડાવી રહ્યો હતો. રજપૂતે કહેલો માર્ગ પકડીને ચારણ દોતાસર આવ્યો. ચારણ તો જુદ્ધરમણે ચડેલા રજપૂતનો આણંદ છે. અને રાજદરબારે જ્યારે મોગા રાણીવાસ સૌના ઉપર કોઈને કોઈ આડપંપાડ ચડાવી જાય ત્યારે એકલો રાજકવિ જ એમાં નિર્દોષ મનાય છે. ચારણ રજપૂતના સસરાને ત્યાં ઉતર્યો અને રજપૂતાણીને એકલો મળ્યો. ગરાસણી, જોજે બાપ, પાછું ડગલું ભરતી, એક કામ સાટું સંભારી છે. કાઠિયાણી બોલાવે જરાક જાડી લાગે છે, પણ ગરાસણી તો એના શરીર જેવી બોલવે મીઠી હોય છે. સોન રખે દાન દેખાતા હોય
અને ઘાટીલો નાનો ઢોળિયા કાનમાં લટકતા હોય એવી ગરાસણી જ્યાં બોલે છે ત્યારે જાણે બોલમાં મીઠપનો પાર નથી એમ લાગે છે. ઘરાસણીએ જવાબ પાડ્યો, બોલો, મારા જીવું શું કામ પડ્યું? બાપ, જીવતાને તો માનવી માતર રાખે છે, પણ આ તો મર્યા પછીના નેહની વાત છે. ઘરાસણી ચમકી. ચારણ બોલે તે સાંભળવા વધારે આતુર બની. દરબાર ગામ તરે ગયા કેટલા વર્ષ થયા? 5 વર્ષ. ભલે બાપ, સાચું બોલજે, તી પછી તને દરબાર સપનેએ ચડેલ ખરા કે? ના, ક્યારેય નહીં, જાણે ગયા પછી પ્રીતિ ભૂલી જ ગયા છે. ના બાપ, ના, સાચો અણી શુદ્ધ ગરાસીઓ કોઈ સતીને ભૂલે? શંકર પાર્વતીના જોગમાં કોઈ મણા હોય? ભૂલ્યો નથી, હજી ગરાસીઓ તને ભૂલ્યો નથી. અને સાંભળજે બાપ, ભડકતી નહીં હો, સાચી ગરાસણી શો કે? રજપૂતાણી ટટ્ટાર થઈ. ચારણ ધ્રુજે એટલી દઢતાથી બોલી, આજ પરીક્ષા કરવી છે? શું ગરાસિયાએ ભૂત થઈને મારી ખબર કઢાવી છે? ના, ચારણ હેબતાઈ ગયું. રજપૂતાણી, ગજબ કરી, તને ક્યોથી ખબર? ખબર ક્યોથી? રણસંગ્રામમાં મરે નહીં એ રજપૂત માત્ર ભૂત, અને એવા ભૂતને વાસના સહિત જડમૂળથી ઉખેડી નાખવા માટે જ હું ગરાસણી છતાં સતી નથી થઈ. બોલ ચારણ, હવે કંઈ કહેવું છે? ગરાસિયો તને મળવા આવતા રૂપેણમાં ડૂબ્યો છે એ ન ને કોઈ જેવો તેવો કહેવાય? ના ના, ને કોઈ જેવો તેવો કહેવાય? ગરાસણી કરકાટ કડાકીથી બોલી, અને એટલે જ રૂપાળો સોને મળ્યો હોય એવો રાજમાર્ગ ગરાસિયો ઉજ્જળ કરી રહ્યો છે. સાચું કે? સાચું બાપ, સાચું. પણ મરેલ હારે કોઈ વેર હોય? ભૂતની હારે કોઈ ભળ થવાય? એ તો એવાની વાસના હોય એને કડકું બડકું નાખો એટલે જાય ભાગ્યા. લે સાંભળ બાપ, ગરાસિયાની વાસના છે તને જોવાની. મને 2 દી પહેલો વડ હેઠળ મળ્યો તો ધોળે દીએ કેસરી સિંહ જેવો કચેરી ભરીને બેઠો હતો મને, અને જુઓ તો દેવાંશી રજપૂતોનો ડાયરો જામી ગયેલો. જાણે મરતલોકમાં ફરીવાર અવતર્યો હોય. મારી પાસેથી વેણ લીધું કે ઘરાસણીને એકવાર દેખાડ. મેં બાપ વેણ આપ્યું છે અને તારે વેણ પાડે છૂટકો છે, અને પછી ઘરાસ્યો એ માર્ગે કોઈ દી દેખા નહીં દીએ એવું વેણ લીધું છે. વેણ પાડીશ એકવાર નહીં 1000 વાર, પણ હું તો ગરાસણી છું. એણે વટી માર્ગોને માર્યા છે ને માર્યા પછી જાણે કાળો કેર વર્તાવ્યો છે. રૂપેણનો ઘેઘૂર વડતો વડલો ઉજ્જળ કરી મૂક્યો છે, અને સોનાની રેખ જેવો રાજમાર્ગ કાળો ધબ કરી દીધો છે. એવો ગરાસ્યો મારો ધણી હોય તો ધણીને સોસરવો વાળી નાખો. આવીશ, મળવા આવીશ, પણ ચારણ એને કહી આવજે કે રજપૂતાણી આવે છે ને ખાંડાની ધારે ફરી લગ્ન કરવાના એને કોડ જાગ્યા છે. રજપૂતાણી બાપ, આ તો અવગત્યો દેહ, એની હારે કોઈ ખાંડાની ધારે ધીંગાણા થશે? ઈ તે મનખા દેહ છે કે કબજેરી ઉડી જશે? જાણે વંટોળિયો હાલ્યો ગયો. કેતકીના સોઠાની જેમ રજપૂતાણી સીધી ટટ્ટાર થઈ ગઈ. એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂંફાડા દેતી ઊભી થઈ ગઈ. મરદના પણ હાડે હાડ ધ્રુજે એટલી કડકાઈથી તે ચારણ સામે જોઈ રહી. દેવી પુત્ર છો? રજપૂતાણી હારે વાત કરવી છે કે વાણિયણ હારે? અને ઝડપ દેતી ને એક ફલાંગે તેને ખીમટી ઉપરથી કાળી નાગણ જેવી તલવાર લીધી. એને નાગી કરીને મ્યાન ફેંકી દીધું. ચાલો દેવી પુત્ર, મોઢા આગળ થાવ, આજ એ મહારાજને નરભે કરી મૂકવો છે. બોલા ચાલ્યા વિના ચારણ આગળ વધ્યો. આગળ ચાલ્યો અને પાછળ મહિષાસુરને હણવા ચડેલી જાણે રણઝંડી હોય તેવી રજપૂતાણી ચાલી. બપોરના 12 વાગ્યાની તક સાધીને જ રજપૂતાણી અને ચારણ વડલા હેઠે આવી પહોંચ્યા. વડલાના પાન એવી ભયંકરતાથી ખખડી રહ્યા હતા કે કાચું પોચું હૃદય તો ત્યાં જ ગેપ થઈ જાય. આખી સીમા બીજું કોઈ દેખાતું નહોતું. વડલા નીચે કોઈ પણ મુસાફર નહોતો. અને આવી ભયંકર ભયાનક એકલતામાં ચારણ અને રજપૂતાણી 2 જણા ઊભા રહ્યા. ક્યાં છે રજપૂત? રજપૂતાણી બોલી, અને એના અવાજથી જાણે ધ્રુજતો હોય તેમ વડલો વધારે ખખડ્યો. અહીં કોઈ નથી, હવે ઘડી 2 ઘડીમાં તમને આવ્યા દેખાડો. થોડી વાર સુધી બંનેના મોનથી જગ્યા વધારે ભયંકર થતી લાગી. અચાનક એક ઘોડી સવાર દેખાયો. રજપૂત પોતાની પાણીપંથી ઘોડી લઈને જાણે ચાલ્યો આવે છે. નજર તો રૂપેણની સામે મંડાઈ રહી છે. ચારણે વિહ્વળતાથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણીના ચહેરા પર ભયનું નામ નિશાન ન હતું. તેણે પોતાની તલવાર વધારે જોશથી પકડી અને ચારણને પડકાર્યો, જોજે મરદ થાજે હો. થોડી વારમાં ઘોડેસવાર છેક પાસે આવ્યો. 28-29 વર્ષનો ભર જુવાનીમાં આવેલો રૂપારો રજપૂત દેખાયો. બસ એ જ આવવા દે, જોજે હો, જોગમાયા ઘા ન કરતી. રજપૂત તદ્દન નજીક આવ્યો. તેનું રૂપાળું મોં દેખાયું. તે રજપૂતાણી સામે જોઈ રહ્યો. રજપૂતાણી તેની સામે જોઈ રહી. ઓળખાણ પડે છે કે? હા હા, રજપૂતાણીએ જવાબ વાળ્યો. ઓળખાણ કેમ ન પડે?
જેણે બાયડીને મળવા નિર્દોષ વટેમાર્ગો માર્યા, રાજમાર્ગ અભડાવ્યો ને ભિખારીની પેઠે ચારણને જાચ્યો અને બાપ, ચારણે રજપૂતાણીને વારી. રજપૂત ખસિયાણો પડી ગયો. તેના હાથમાંથી ઘોડાની રેન સરી જતી લાગી. તેણે અત્યંત દુઃખભરી દ્રષ્ટિથી રજપૂતાણી સામે જોયું. રજપૂતાણી, મારા ગામના મારા આશ્રિત માણસોને માર્યા એનું શું? મેં નથી માર્યા રજપૂતાણી. ખરો અશુદ્ધ ગરાશિયો હો તો તૈયાર થઈ જા. ઘરાશિયાનો દેખાવ એકદમ ફરી ગયો. ચારણ ધ્રુજતો હોય તેમ લાગ્યું, પણ જેમ ભયંકર વીજળી ખરે તેમ ઘરાશમીના હાથની તલવાર ચમકી ને જનોય વડ કાપી નાખવો હોય એવા જોશથી તેણે ઘરાશિયા પર ગા કર્યો. માર્યા બાપ, ભારે કરીને. ચારણ વચ્ચે કૂદ્યો, પણ ઘરાશિયો ત્યો હતો નહીં અને રજપૂતાણી તલવારનો જોશ ભર્યો. ગા ખાલી જવાથી ગોઠણભેર નીચે નમી ગઈ હતી. તલવારના ગાથી ઉડેલ થોડીક ધૂળ જ માત્ર દેખાણી. ભારે થઈ બાપ. વાંધો નહીં દેવી પુત્ર, તે તારું વેણ પાડ્યું છે. હવામાં ખાલી શબ્દો જ સંભળાયા. રજપૂતાણીએ ઝડપથી પાછળ જોયું. ઘરાશિયો નદી તરફ ઘોડો હાંકીને જતો દેખાયો. તેની પાછળ ઉઘાડી તલવારે દોડી અને એણે વારતો ચારણ પાછળ પડ્યો. રૂપેણના ચોખ્ખા પાણી ચાલ્યા જતા હતા. ઘરાશિયો ઘોડા સહિત તેને કાંઠે પહોંચ્યો. રજપૂતાણી પાછળ ચાલી. ઘરાશિયા હો તો ઊભો રહે. રજપૂતાણીએ હાકલ મારી. એ સાંભળી ઘરાશિયો સ્થિર થઈ ગયો. રજપૂતાણી છેક તેની પાસે પહોંચી. ફરી ત્યાં કોઈ મળે નહીં, પણ પાણીમાં રજપૂતાણીનું વસ્ત્ર ખેંચાતું લાગ્યું. રજપૂતાણીનો ઘાઘરો પલળ્યો હતો અને તેમાંથી પાણીની ધાર ચાલી રહી હતી. રજપૂતાણીએ નીચે જોયું, ત્યાં જાણે પાણીમાં અત્યંત વેદના ભર્યું રજપૂતનું મોં. બે દરજા હાથનો ખોભો વાળીને આ પડતું પાણી ભારે વિહવળતાથી પી રહ્યું છે. ઘટક 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 ઘૂંટલાડે છે. રજપૂતાણી જોઈ રહી. રજપૂતે તેની સામે જોઈ, પણ આહ, કેટલી વેદના, કેવું દુઃખ, કેવી નિરાશા, કેટલી તૃષ્ણા કે ન પૂછો વાત. રજપૂતાણીથી અત્યંત માયા ભર્યા અવાજે બોલાઈ જવાયું, રજપૂત આ શું? બસ હવે તૃપ્તિ અતિતૃપ્તિ થઈ ગઈ. હવે તલવાર ચલાવી લે રજપૂતાણી, એ બીજા મૃત્યુની કંઈ વળી ઓર મજા આવશે. રજપૂતાણીના હાથમાંથી તલવાર ઢીલી પડી ગઈ. તેણે નીચે નમીને રજપૂતનો હાથ પકડી લીધો. રજપૂતે તે એક વખત છોડાવ્યો. રજપૂતાણીએ એને ફરી ફરી પકડ્યો, તું ક્યાં ડૂબ્યો છે? હવે તું ક્યાં જાય છે? રજપૂતે રૂપેણમાં લાંબે નજર કરી. એક ઠેકાણે પાણી ઊંડું હતું ત્યાં એની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ. હવે તને નહીં જવા દો. રજપૂતાણીએ તલવારને નદીના પાણીમાં દૂર ફેંકી દીધી ને રજપૂતનો બીજો હાથ પણ પકડ્યો, પણ રજપૂતાણીના હાથમાં માત્ર પાણીના પરપોટા રહ્યા. રજપૂતનું મોં નદીના તરંગ પર થોડે દૂર દેખાયું. રજપૂતાણી આગળ વધી. હાથની નિશાનીથી રજપૂતાણીએ આગળ વધવા ઉત્તેજતો રજપૂત વળી વધારે દૂર દેખાયો. રજપૂતાણી આગળ વધી, પણ રજપૂત હજી દૂર દેખાયો. ચારણે કોઠા પરથી બૂમ પાડી, ઘરાશણી પાછા વળો, હવે પાણી ઊંડું છે. એ તો ઉડી ગયો બાપ, પાછા વળો. મો મલકાવીને રજપૂતાણી મીઠાશથી બોલી, જા જા દેવી પુત્ર, હવે સુખેથી ઘેર જા. મારે તો આ દુઃખી ઘરાશિયાનું ઘર ફરીને વસાવવું છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.